હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ ટીચર. સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 12 મેથ્સ એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ. તો આ ચેપ્ટરમાં આપણે આવી ગયા છે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં, અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં ચાલુ કરીએ છીએ આપણે પહેલો દાખલો. તૈયાર બધા? ચાલો, તો પ્રકીર્ણ સ્વાધ્યાય 8, પ્રશ્ન 1. પ્રશ્ન 1 માં લગભગ 2 દાખલા છે, 2 દાખલા એક જેવા જ છે, બરાબર? તો પહેલો દાખલો છે, મીન્સ કે 2 દાખલામાં તમને વક્ર અને રેખા આપેલી છે તે, અને તેના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો પહેલો તમે કરી નાખજો, બરાબર છે? y બરાબર x સ્ક્વેર. તો y બરાબર x સ્ક્વેર એટલે કઈ અક્ષ પર આવશે? y અક્ષ પર આવશે. અને x બરાબર 1 થી x બરાબર 2 ની વચ્ચે, x બરાબર 1 થી x બરાબર 2 ની વચ્ચે, એટલે કયો ભાગ થશે? આ બધો ભાગ થશે ને. લિમિટ શું થશે? 1 ટુ 2. અને y dx વાળું સૂત્ર છે, અને y બેઠો તૈયાર જ છે, થઈ જશે તમારાથી, આરામથી થઈ જશે, બરાબર છે? ચલો, હવે y બરાબર x ની 4 ઘાત. હવે x ની 4 ઘાત વાળો જે વક્ર છે તે બી એમ પરવલય જેવો જ આવે. તમે બિંદુ મૂકી મૂકીને કરશો ને તો પરવલય જેવું જ બનશે. એને પરવલય નહીં કહેવાય, પણ હા, આકૃતિ પરવલય જેવી જ બનશે. આને બી તમે જોઈ લેજો, પણ તમે આમાં જરાક બિંદુ મૂકી મૂકીને દોરજો, એટલે તમને બી ખ્યાલ આવે કે ખરેખરમાં પરવલય જેવું બનશે. તો આપણને તમને હોમવર્કમાં આપું છું, આ 2 દાખલા તમે જોઈ લેજો. ચલો, એના પછી પ્રશ્ન 2. તો આ રેખા છે ના પરવલય, તેના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કરી શકશો? હવે અમારે જોઈને બી છેદબિંદુ ખબર પડી જાય. જો 0 0 વડે સમાધાન થાય છે બેવનું, અને 1 1 વડે, 0 0 ને 1 1, વાય એટલે આ ટાઈપની આકૃતિ આવશે. આકૃતિ એમ ફટાફટ તમને ખ્યાલ આવી બી જવી જોઈએ. અને આ રહ્યો આ ભાગ, ને લિમિટ બી તમને ખબર પડી ગઈ, 0 થી 1 આવશે, ને રેખામાંથી પરવલયને બાદ કરી દેવાનો. ઓકે, ચાલો. એના પછી y બરાબર 4x2. હવે આમાં આકૃતિ શું આવશે? y બરાબર 4x2, તો y અક્ષ જ આવવાનો. પાછા આપણો પરવલય x બરાબર 0, x બરાબર y બરાબર 1 થી y બરાબર 4. આ y બરાબર 1 ને y બરાબર 4. હવે x બરાબર 0 એટલે આ આપણો પરવલય, આ ભાગ આવશે વચ્ચેનો, એટલે આમાં y અક્ષની લિમિટ લઈ લેવાની 1 થી 4. અને સૂત્ર આવશે x dy, જેમાં x ની કિંમત બનાવવાની. તો x સ્ક્વેર બરાબર છે y ના છેદમાં 4, તો x બરાબર વર્ગમૂળ y ના છેદમાં 2. તો કરી શકશો ને, કેમ કે જો હવે કઈ નવું નથી, બધું મેં તમને કીધું તે પ્રમાણે જેટલું હે એકા તેમાંથી જ આવશે, બરાબર છે? અને એવું લાગે તો કહેજો. ચાલો, હવે આ કરીએ આપણે. y બરાબર માનાંક x + 3 નું આલેખન કરો, અને આ જે દેખાય છે સંકલન તેની કિંમત શોધો. આનો આલેખ દોરો અને આ સંકલનની કિંમત શોધો, મીન્સ કે આ તો સંકલનનો દાખલો થઈ ગયો, બરાબર ને? આ તો સંકલન, એમ હિરે હિરું સંકલન કરવા કીધું છે, તો આપણને આવડે છે. આલેખન બી કરી નાખીએ ભાઈ, તો કરીએ આપણે. ચાલો, તો y બરાબર છે માનાંક x + 3. જો આમાં આપણે કેટલાક બિંદુઓ શોધી કાઢ્યા, જો આમાં આપણે x બરાબર 0 લઈએ તો y બરાબર કેટલા થશે? 3, બરાબર. 0 વત્તા 3 એટલે 3. હવે આમાં આપણે x બરાબર કેટલા લઈએ? જો આનો આલેખ v આકારનો બનશે, આનો v સાત કાઠી થશે કયા બિંદુમાંથી, તેના માટે y ને જ 0 લઈ લેવાનો. એટલે ઊંધું કરો. ચાલો, y બરાબર 0 લઈ લો. તો માનાંક x + 3 બરાબર 0, એટલે x બરાબર -3 આવશે. ચાલ, આવશે. બસ આ 2 બિંદુ ઇનફ છે, હજી એકાદ શોધી કાઢું. ચાલો, x બરાબર 3 લઈ લેવો, તો y કેટલા થશે? 3 ને 3 6. ચાલો, આટલા બિંદુથી દોરાઈ જશે. આપણે દોરી દઈશું x અક્ષ, y અક્ષ, x અક્ષ, y અક્ષ. જીરો. ચાલો, 3 અહીંયા 3 લઈ લ્યા, અહીંયા -3 લઈ લો, અને x x બરાબર, ઓકે થઈ જશે. ચાલો, તો x બરાબર 0 એ y બરાબર 3, 3 ને 6. ચાલો, x બરાબર 0 એ y બરાબર 3, કાં છે 0 એ 3 આર્યો. પછી x બરાબર -3 એ y 0, x બરાબર -3 એ y 0, ને x બરાબર 3 એ y બરાબર 6. અહીંયા હજી જરૂર પડશે, એમ જશે બી.
માઇનસ કેટલા આવશે અહીંયા છ, માઇનસ છ એટલે શું, એટલે પ્લસ ત્રણ જ આવશે બરાબર ને, માઇનસ છ વત્તા ત્રણ એટલે માઇનસ ત્રણ, એટલે પ્લસ ત્રણ થઈ જશે. ચલો ને દોરી દેવાનું પછી આપણે, બી આકાર રેડી થઈ ગયો છે. આ જરાક હવે તમે દોરો ત્યારે સમજી જજો હે, મારી જેવું નહીં કરતા. હવે આપણે તો જગ્યા હોય એ પ્રમાણે કામ કરવાનું ને. હવે આ બાજુનો ભાગ છે ને તેને કહેવાય વાય બરાબર એક્સ પ્લસ થ્રી, ને આ બાજુનો ભાગ ને કહેવાય વાય બરાબર માઇનસ ઓફ એક્સ પ્લસ થ્રી. ખ્યાલ આવશે તમને? ઓકે ચાલો તો આગળ વધીએ આપણે. હા, સંકલન ની કિંમત શોધવાની છે તો શોધી કાઢીએ, એને આઈ નામ આપી દો. તો આઈ બરાબર ઇન્ટીગ્રેશન માઇનસ સિક્સ થી ઝીરો ને માનાંકમાં એક્સ પ્લસ થ્રી ડીએક્સ. હવે જયારે પણ આવા માનાંક વાળી રકમ આવે તો સંકલનના લિમિટના ટુકડા પડે. હવે જો આમાં માઇનસ છ થી ઝીરો ની વચ્ચેની સંખ્યા છે તો એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો લઈ લો તો એક્સ બરાબર માઇનસ ત્રણ, એટલે માઇનસ ત્રણ આગળથી આપણે આ લિમિટને તોડી નાખવાની. તો આઈ બરાબર પહેલો ટુકડો માઇનસ છ થી માઇનસ ત્રણ માનાંક વાળું બેઠું, અને બીજો ટુકડો માઇનસ ત્રણ થી ઝીરો માનાંક એક્સ પ્લસ થ્રી ઇન્ટુ ડીએક્સ. ચાલો તો આઈ બરાબર માનાંક એક્સ પ્લસ થ્રી. હવે માનાંકને દૂર કરો, એક્સ ની કિંમત જો માઇનસ છ થી માઇનસ ત્રણ ની વચ્ચે હોય તો માનાંકમાં એક્સ પ્લસ થ્રી એ ઋણ થશે. કોઈ બી કિંમત મૂકો, એક્સ બરાબર માઇનસ ચાર કે માઇનસ પાંચ મૂકશો તો ઋણ થશે ને, એટલે માનાંક ની અંદર નો ભાગ ઋણ હોય તો માનાંક ને માઇનસ થી ખોલવું પડે. તો આ માનાંક શાના થી ખુલશે? માઇનસ થી. એટલે માનાંક ખુલી જશે ને સાદો કાઉન્ટ આવી જશે. ખ્યાલ આવે છે ને? અને એક્સ ની કિંમત માઇનસ ત્રણ થી ઝીરો ની વચ્ચે એટલે માઇનસ ત્રણ કરતા મોટી, માઇનસ બે માઇનસ એક આવી કિંમત મૂકશો તો એક્સ પ્લસ ત્રણ કેવા થશે? ધન. એટલે ધન હોય તો પ્લસ થી જ ખોલવાનું, એટલે આ પ્લસ જ. માઇનસ ત્રણ થી ઝીરો એક્સ પ્લસ ત્રણ ડીએક્સ, નવે કરી નાખો સંકલન. તો આઈ બરાબર માઇનસ ઓફ એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ, ત્રણ નું સંકલન ત્રણ એક્સ લિમિટ માઇનસ છ થી માઇનસ ત્રણ, એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ ત્રણ થી ઝીરો. માટે આઈ બરાબર, ચાલો માઇનસ ત્રણ મૂકી દો, માઇનસ ત્રણ નો વર્ગ નવ છેદમાં બે, અહીંયા માઇનસ ત્રણ મૂકશો તો ત્રણ ટાલી નવ. માઇનસ છ મૂકો, માઇનસ છ નો વર્ગ છત્રીસ, છત્રીસ ના છેદમાં બે અઢાર, અહીંયા માઇનસ છ મૂકશો તો છ ગુણ્યા માઇનસ છ ગુણ્યા ત્રણ એટલે માઇનસ અઢાર. ચલો પ્લસ, હવે અહીંયા એક્સ ની કિંમત મૂકી દઉં ઝીરો, એટલે પહેલા બે તો ઝીરો થઈ ગયા. હવે અહીંયા માઇનસ ત્રણ મૂકી દઉં, માઇનસ ત્રણ નો વર્ગ નવ, નવ ના છેદમાં બે, માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે માઇનસ નવ. બરાબર છે અનિકેત? ચલો આઈ બરાબર નવ ના છેદમાં બે ઓછા નવ માઇનસ નવ ના છેદમાં બે, કન્ફર્મ ને? આ ઝીરો, હવે પ્લસ નવ ના છેદમાં બે લખી જ નાખીએ ને આપણે. ચલો આ કેટલા થાય, નવ ના છેદમાં બે ઓછા નવ એટલે પાછું માઇનસ નવ ના છેદમાં બે, ને માઇનસ માઇનસ પ્લસ, નવ ના છેદમાં બે વત્તા નવ ના છેદમાં બે એટલે નવ. કયો દાખલો હતો આ પ્રશ્ન? ત્રણ ને ચાર, પ્રશ્ન ચાર હતો, નવ આવી ગયો જવાબ પ્રશ્ન ચાર નો. હા હજી પછી બરાબર હવે હે ને, એટલે તો ત્યારે કેવાય ને ત્યારનો વિચાર તો છેલ્લે કેવા. હા ચાલો પાંચમો, આનો જવાબ બોલો, મોડે મોડે બોલાનો જવાબ. ઝીરો થી ટુ પાઈ એટલે એમ આવે ને, ઝીરો પાઈ બાય ટુ પાઈ, થ્રી પાઈ બાય ટુ ને ટુ પાઈ, એટલે આનો જવાબ શું આવશે? ચાર. કરી નાખશો ને જાતે? ચાલો આને આપણે કરીએ. આમાં બે વક્રમાં પહેલો વક્ર છે પરવલય ને બીજો વક્ર વાય બરાબર એમ એક્સ, એ શું છે? રેખા. તો છેદ બિંદુ સુધી કરો. ચાલો તો વાય સ્ક્વેર બરાબર છે ફોર એક્સ, વાય બરાબર છે એમ એક્સ, તો મૂકી દેવ વાય ની કિંમત એમ એક્સ આમાં, એમ સ્ક્વેર એક્સ સ્ક્વેર બરાબર ફોર એક્સ. ચલો તો એમ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ ફોર એ એક્સ બરાબર ઝીરો, એક્સ કોમન નીકળશે તો એમ સ્ક્વેર એક્સ માઇનસ ફોર એ બરાબર ઝીરો, ઝીરો સેપરેટ, એક્સ બરાબર ઝીરો ઓર આમાં એક્સ ને કરતા બનાવો તો એક્સ બરાબર ફોર એ ના છેદમાં એમ સ્ક્વેર. આ ખ્યાલ આવી જશે? એક્સ ને કરતા બનાવ્યો તે, જો એક્સ બરાબર ઝીરો તો વાય કેટલા? ઝીરો જ થશે.
આમાં મૂકી દો ને, જો એક્સ બરાબર 4a ના છેદમાં m સ્ક્વેર તો y કેટલા? મૂકી દેવામાં m ઇન્ટુ 4a ના છેદમાં m સ્ક્વેર, તો એક એક m ઉડી જશે એટલે 4a ના છેદમાં m આવશે બરાબર. તો છેદ બિંદુ, પહેલું છેદ બિંદુ 0 0, બીજું છેદ બિંદુ 4a બાય m સ્ક્વેર, 4a બાય m. ચલો બાળકો તો દોરી દઈએ આલેખ. આ એક્સ અક્ષ પર આવશે બરાબર, અને આને જમણી તરફ આપણે રાખીશું, કઈ નહીં કે એટલે આપણે જમણી તરફ જ લઈ લેવાનું. ચલો તો આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, ને આપણો આલેખ કઈ રીતના આવશે? વાય સ્ક્વેર બરાબર 4ax, કઈક આ રીતે આવશે બરાબર છે, વાય સ્ક્વેર બરાબર 4ax. ચલો પછી વાય બરાબર એમએક્સ વાળી રેખા છે, આશરે દોર દેવી પડે ભાઈ, પછી એનો બિંદુ હોટવા જો, આ બિંદુ કામ મૂકું મેં, આને કામ મૂકું, એ બધું વિચારવા નહીં બેસતા. હા, આ ઉગમ બિંદુ માંથી પસાર થાય એટલો તો ખ્યાલ આવી જાય ને, એક ઉગમ બિંદુ છે જ આમાં, આ રીતના દોર દેવાની. વાય બરાબર એમએક્સ. ચાલો તો છેદ બિંદુમાં પહેલું બિંદુ આપણું આ ઉગમ બિંદુ 0 0, બીજું છેદ બિંદુ આ દિવા જે છે 4a બાય m સ્ક્વેર, 4a બાય m. ચાલો આ બિંદુ આ યામ શું થશે? 4a બાય m સ્ક્વેર, અને આ બી લેવું હોય તો 4a બાય m. ચાલો કઈ લિમિટ લેવી છે, એક્સ અક્ષ કે વાય અક્ષ? પરવલય માંથી રેખાનો બાદ કરીએ પણ, એટલે એક્સ અક્ષ ની લિમિટ થી કામ પતાવી દે. હવે એક્સ અક્ષ ની લિમિટ છે તો વાય ને કરતા બનાવી દેવું. ચાલો અહીંયા ડાયરેક્ટ કરતા બનાવી દે, વાય સ્ક્વેર બરાબર 4ax છે તો વાય બરાબર 2a^1/2 x^1/2. ચાલો તો લિમિટ આપણે નક્કી કરી લીધી છે, સંકલન સ્ટાર્ટ કરીએ છીએ. a બરાબર અહીંયા હાઈલાઈટ આપી દે, a બરાબર સંકલનની લિમિટ 0 થી 4a બાય m સ્ક્વેર, ઇન્ટિગ્રેશન 0 થી 4a બાય m સ્ક્વેર, x અક્ષ ની લિમિટ હોવાથી સૂત્ર આવશે y dx, એટલે અહીંયા તો બેવના y ની બાદબાકી કે. ચાલો તો અહીંયા પહેલો y કયો છે? ફોર્મ્યુલાઈ વાળો y 2a^1/2 x^1/2 માઇનસ બીજો y છે રેખાનો y, રેખાનો y શું છે? mx. ખ્યાલ આવે છે કે તીસા ઇન્ટુ dx. ચલો સંકલન 2a^1/2 અચર x^1/2 નું સંકલન x^3/2 ના છેદમાં 3/2, m અચર x નું સંકલન x^2/2, લિમિટ 0 થી 4a બાય m સ્ક્વેર, એ બરાબર. ચલો આ 2 2 4 4a^1/2 x^3/2 છેદમાં 3 માઇનસ mx^2/2 0 થી 4a/2. ચલો લિમિટ છોડી નાખો, x ની જગ્યાએ આને મૂકવાનું છે ધ્યાનથી, 4a^1/2 / 3 બેઠા, x ની જગ્યાએ આવશે 4a/m^2, નેની કેટલી ઘાત 3/2, માઇનસ m/2 બેઠા, x ની કિંમત 4a/m^2 નો સ્ક્વેર, માઇનસ 0 મૂકવાથી તો ભાઈ 0 જ થઈ જશે. ચલો સાદું રૂપ તો 4 ની 3/2, 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8, 8 4 32 / 3, એ ની 1/2 ને એ ની 3/2 એ સ્ક્વેર, એમ સ્ક્વેર ની 3/2. થેન્ક યુ. ચાલો અમારો કઈ નથી, આ 4 નો વર્ગ 16, એમ ઉડી જશે અહીંયા, એક મિનિટ, આ 4 નો વર્ગ 16 છે ને તેનો 2 ભાગ ચલાવી દેવો એટલે 8, અહીંયા રહે એ સ્ક્વેર. ચલો આ 8 થશે m^4, ના એમ ઉડી જાય એટલે m^3 છેદમાં. ચાલો આ છેદ નો લસા થશે 3m³. અહીંયા તો નીચે 3m³ બતાવે એટલે ઉપર બેઠું જે છે તે,
પણ અહીંયા તમારે 3 વડે ઉપર ગુણવો પડે 48 24 a સ્ક્વેર તો કેટલા થશે 32 ઓછા 24 8 સાચો જવાબ 8 a સ્ક્વેર / 3 / m ક્યુબ ખ્યાલ આવશે ને ચાલો ને પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવશે પર્વ લઈને રેખા વડે આવૃત પ્રદેશ કરી નાખજો ભાઈ આમાં પડો લેવા અક્ષ પર એટલે આ રીતની આકૃતિ આવી જશે ના એમ આવી જાય બરાબર અથવા ઉગમ બિંદુ નહીં ઉગમ બિંદુમાંથી નહીં પસાર થાય કંઈક આ ટાઈપ હોય એટલે આ લિમિટ લઈ લેવાની આ જે હોય ત્યાં છેદ બિંદુ પરથી લિમિટ આવી જશે એક્સ અક્ષની લિમિટ વાયની બાદબાકી બરાબર કરી નાખશો ને ધ્યાનથી કરજો કદાચ સાદો રૂપમાં થોડીક મહેનત બેનત હોય તો એમ તો વાય ડીએક્સ એટલે વાય કરતા આરામથી બની જશે પેલામાં 2 છેદમાં ને આમાં 4 છેદમાં એટલે બહુ વાંધો નહીં આવશે ચલો ઉપવલયને રેખા વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ આવો એક દાખલો આવેલો હતો પણ એમાં રેખા નહીં આપેલી હતી મીન્સ કે રેખાનું સમીકરણ તમે જાતે ખોટેલું લગભગ એક દાખલો લાગતો મનતા બરાબર કરી નાખજો આને આની આકૃતિ કઈ રીતના બનશે તો ઉપવલય કઈ અક્ષ પર આવશે 9 મોટા ને એટલે એક્સ અક્ષ પર આવશે આ -3 આ 2 -2 x / 3 + y / 2 અમારી જ પસાર થશે ખ્યાલ આવી જાય તમને રેખા એટલે આ ભાગ લિમિટ લઈ લો 0 થી 3 કે 0 થી 2 તમને જે ઠીક લાગે તે પટાઈ દેજો આને ભી એ રે 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 આ હું હવે વ્યાપક જવાબ જોઈએ આ લોકોને અને આવી રકમ ચાલો કોઈ આવી કોઈ ભી રકમ આવે એક સૂત્ર બનાવી કરીએ આપણે પરીક્ષામાં પૂછવું પછી એક માર્કમાં તો એ સૂત્ર મૂળે કરીને જોજો ચાલો કઈ નહીં એ કરીએ હવે બીજું તો ચાલો દોરી દઈએ આપણે આકૃતિ ફટાફટ એક્સ અક્ષ વાય અક્ષ પરવલય પરવલય એક્સ અક્ષ પર આવશે પ્રધાન અક્ષ કે વાય અક્ષ પર એક્સ અક્ષ પર કેમ કે એ સ્ક્વેર એક્સ સ્ક્વેર ના છેદમાં છે તો દોરી દીધું ચલો બિંદુ લખાવો શિરો બિંદુ આ પ્લસ એ આ થશે માઇનસ એ પ્લસ બી આ થશે માઇનસ બી એક્સ બાય એ વાય બાય બી એટલે આ બે બિંદુમાંથી રેખા પસાર કરી દો તો રેખા પસાર કરી દીધી આપણે ચાલો તો નાનો પ્રદેશ કયો થશે નાનો પ્રદેશ આ પ્રદેશ થશે ને ચાલો આનું ક્ષેત્રફળ શોધી નાખીએ આપણે આપણે લિમિટ લેવાના 0 થી પ્લસ એ એટલે વાય ને કરતા બનાવી દઉં બેઉમાં ચાલો તો પહેલા ઉપર લઈ એક્સ સ્ક્વેર / એ સ્ક્વેર + વાય સ્ક્વેર / બી સ્ક્વેર બરાબર 1 ચાલો તો વાય સ્ક્વેર / બી સ્ક્વેર વાય ને કરતા બનાવવાના વાય સ્ક્વેર / બી સ્ક્વેર બરાબર 1 - એક્સ સ્ક્વેર / એ સ્ક્વેર તો વાય સ્ક્વેર બરાબર જો આ ક્રોસ ગુણાકાર કરીએ છીએ એટલે એ સ્ક્વેર - એક્સ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર ના બી સ્ક્વેર ઉપર ગુણાકારમાં જશે ખ્યાલ આવશે ચાલો ઉપર લઈનું થઈ ગયું હવે રેખા ક્રિસ રેખાનું સમીકરણ શું છે એક્સ ના છેદમાં એ + વાય ના છેદમાં બી બરાબર 1 ધ્રુવનાલ કોને કરતા બનાવવાના વાય ને વાય / બી બરાબર 1 - એક્સ / એ ચલો ધ્રુવ ક્રોસ ગુણાકાર કરીએ તો વાય બરાબર તો આ એ - એક્સ છેદમાં એ ના બી ઉપર ગુણાકારમાં ખ્યાલ આવશે ને ચાલો વર્ગમૂળ અહીંયા વાય બરાબર સ્ક્વેર નીકળી જાય એટલે બી બાય પણ અહીંયા લાગશે વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં એ સ્ક્વેર - એક્સ સ્ક્વેર બરાબર ને ચાલો તો હવે સંકલન કરી નાખીએ છીએ આપણે આઈ બરાબર આ એ બરાબર ઇન્ટિગ્રેશનની લિમિટ એક્સ અક્ષને 0 થી એ છે તો ઉપવલયમાંથી રેખાને બાદ કરવો પડશે બરાબર ને ઉપવલય એમાંથી આ રેખાને બાદ કરવી પડશે તો ઉપવલયનો વાય બી બાય વર્ગમૂળમાં એ સ્ક્વેર - એક્સ સ્ક્વેર - રેખાનો વાય શું છે એમાં બી બાય એ ઇન્ટુ એ - એક્સ આમાં આપણે બી બાય એને કોમન કરી લેવું જોઈએ સાચી વાત તો બી બાય એ કોમન ને અત્યારે સંકલનમાં પટાઈ દઉં વર્ગમૂળમાં એ સ્ક્વેર - એક્સ સ્ક્વેર નું સંકલન એક્સ / 2 વર્ગમૂળ / 2 + એ સ્ક્વેર / 2 સાઇન ઇનવર્સ એક્સ બી બાય એ કોમન નીકળી ગયો છે જોજો આ માઇનસ એ છે એ આ માઇનસ એ છે માઇનસ એ નું સંકલન માઇનસ એ એક્સ માઇનસ - પ્લસ એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર / 2 0 થી એ
એ બરાબર બી બાય એ, અપર લિમિટ છે એ, અહીંયા મૂકીએ એટલા ઝીરો, એ બાય એ વન એટલા સાઈન ઇનવર્સ વન ફાઈ બાય ટુ, આમાં એ મૂકશો તો એ સ્ક્વેર, અહીંયા એ મૂકશો તો એ સ્ક્વેર બાય ટુ, ઝીરો મૂકવાથી બધું ઝીરો, બી બાય એ પાઈ એ સ્ક્વેર બાય ફોર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ, એટલે માઇનસ એ સ્ક્વેર બાય ટુ, આવી ગયો જવાબ કહે છે સાદુરૂપ. એ સ્ક્વેર કોમન કરેલો હે, એ સ્ક્વેર કોમન કરીએ એટલે નીચેનો એ ઉડી જાય ને ઉપર એક એ બચે, એટલે એ બી કૌંસમાં છેદમાંથી બે હો કોમન કરી લે, લઈએ રહે પાઈ નીચે રહે બે માઇનસ એક, એ બી બાય ટુ કૌંસમાં પાઈ બાય ટુ માઇનસ વન, ઓ ફોર એટલે બગડો હો કોમન કર્યો, અહીંયા પાઈ માઇનસ ટુ બરાબર, એવું તો જરૂરી નથી કે આ બગરાને કોમન કરો નહીં કરો તો ચાલે, એવું બધું આપણને શું ખબર પડે, પરીક્ષામાં જવાબ થોડા આપીને આપવાના છે આપણને, આપણે આપણી મેરે જે આવ્યું હોય તે લખી દેવાનું. ચાલો નેક્સ્ટ, ચાલો પ્રશ્ન 11, સંકલનના ઉપયોગથી આ જે રકમ આપેલી છે તેમાં જે વક્ર છે તે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું થોડુંક સૂચન આપેલું છે. ચાલો પરીક્ષામાં કોઈ સૂચન નહીં આપશે, તો વક્ર છે માનાંક એક્સ પ્લસ માનાંક વાય બરાબર એક, આપણે આ વક્રની આકૃતિ દોરવાના, તો માનાંક હોય એટલે સૌથી પહેલું કામ આપણે માનાંકને કરીએ, એના માટે વિકલ્પ પડશે, શું પડશે બાળકો વિકલ્પ. ચાલો તો નંબર એક, એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો, વાય ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો, એક્સ અને વાય બંનેને ધન રાખો, તો આ શું લખાશે, જો એક્સ અને વાય બંને ધન હોય તો બેવના માનાંક પ્લસ થી ખુલશે, એક્સ પ્લસ વાય બરાબર એક. નંબર બે, માની લો કે એક્સ ધન છે પણ વાય ઋણ છે, તો એક્સ નું માનાંક પ્લસ થી ખુલે વાય નું માઇનસ થી, માની લો કે એક્સ બી ઋણ ને વાય બી ઋણ, અથવા એક કામ કરો એક્સ ને ઋણ રાખો ને વાય ને ધન રાખો, એક્સ ઋણ છે એટલે માઇનસ એક્સ, વાય ધન છે એટલે પ્લસ વાય બરાબર એક, અને ચોથું બંને ઋણ એક્સ લેસ ધેન ઝીરો વાય લેસ ધેન ઝીરો, તો બે જ માઇનસ થી ખુલશે, માઇનસ એક્સ માઇનસ વાય બરાબર એક, તો આ ચાર સમીકરણ મળ્યા તમને, આ ચાર સમીકરણની રેખા દોરી દેવો. ઓકે એક્સ અક્ષ વાય અક્ષ, ચાલો પબ્લિક આમાં કઈ નથી, અંતઃખંડની મદદથી દોરી દેવો, અથવા બીજી રીતે તો છેદ બિંદુ 1001, એવી રીતના આમાં એક્સ બરાબર ઝીરો લેવો તો વાય માઇનસ એક, અથવા જો આ બધાના છેદમાં એકનો જ આવે હે ને, તો અંતઃખંડ તમને ખબર પડી ગઈ કે આનો એક્સ અંતઃખંડ એક, આનો બી એક, આનો એક ને માઇનસ એક, આનો માઇનસ એક ને પ્લસ એક, આનો માઇનસ એક માઇનસ એક, એટલે આનો એક્સ અને વાય બંને અંતઃખંડ એક એક હોય, મીન્સ કે અંતઃખંડમાં દર વખતે એક ને માઇનસ એક આવે, આપણને ખાલી ચાર બિંદુ જોઈએ, એક એક માઇનસ એક માઇનસ એક, આ ચાર બિંદુથી આખો આલેખ દોરાઈ જશે. તો જોજો બાળકો, તો એક અને એક અંતઃખંડ વાળી આ રેખા છે, તો આપણે આ એક અને એકને જોડી દીધું, પહેલી રેખા દોરાઈ ગઈ જેનું સમીકરણ શું છે, એક્સ પ્લસ વાય બરાબર એક, અને લંબાવાય નહીં, અને લંબાવશો ને તેનો મતલબ વાય ઋણ થઈ ગયો, વાય ઋણ નથી થતો, એક્સ એક્સ અને વાય બંને ધન આટલા ભાગમાં જ રહેશે હે ને, પછી આને બોર્ડર ક્રોસ કરે તો એક્સ ઋણ થાય, આ ક્રોસ કરે તો વાય ઋણ થાય, ક્લિયર. ચાલો હવે આનો એક્સ અંતઃખંડ એક, વાય અંતઃખંડ માઇનસ એક, એટલે આ બેને જોડો, એટલે આ બીજી રેખા, તો લખો એનું સમીકરણ કયું થશે, આ બીજું એક્સ માઇનસ વાય બરાબર એક, અને આમાં કયા કયા ને જોડીએ, એક્સ અક્ષ પર માઇનસ એક ને, અને વાય અક્ષ પર એક ને, એટલે ત્રીજી રેખા, શું છે ત્રીજી નું સમીકરણ, માઇનસ એક્સ પ્લસ વાય બરાબર એક, હવે ચોથી છેલ્લી,
એમાં આ બે જોડવાના છે તો હવે ખ્યાલ આવી ગયો આપણને માઇનસ એક્સ માઇનસ વાય બરાબર તો આ રીતનો એક સરસ ચતુષ્કોણ બનશે આ વક્ર વડે ઘેરાયેલો ભાગ વક્ર વડે ઘેરાયેલો ભાગ આ ભાગનું ક્ષેત્રફળ શોધો તો સિમ્પલ છે ગુણ્યા ચાર કરી દે હું ને પહેલા ચરણનો ભાગ આ ટાઈમ ને માં ખબર પડી જાય આનું ક્ષેત્રફળ કેટલું થશે એકના છેદમાં બે થશે પાયો ગુણ્યા વેર આ બી એક ગુણ્યા ચાર એટલે બે જવાબ આવશે ચાલો કઈ નહીં ફટાફટ કરી નાખીએ આપણે આઈ બરાબર એ બરાબર ફોર ટાઈમ કે ચાર વખત છે ને ઇન્ટિગ્રેશનની લિમિટ ઝીરો થી વન અને સૂત્ર આવશે વાય ડીએક્સ એ બરાબર ફોર ટાઈમ ઇન્ટિગ્રેશન ઝીરો થી વન પહેલા ચરણવાળી રેખામાં વાયને કરતા બનાવો તો આમાં આપણે વાયને કરતા બનાવીએ તો વાય બરાબર વન માઇનસ એક્સ લખાશે સંકલન ફોર ટાઈમ એકનું સંકલન એક્સ એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ લિમિટ ઝીરો થી એક એ બરાબર ફોર ટાઈમ ચાલો લિમિટ છોડી નાખો તો વન માઇનસ વન બાય ટુ ને પેલું ઝીરો મૂકવાથી તો બે ઝીરો થઈ જાય વન માઇનસ વન બાય ટુ એટલે વન બાય ટુ વન બાય ટુ ને ચાર વડે ગુણ્યા તો બે ઓકે ચાલો આગળ વધીએ આવી ગયો છગડીયા કૌંસ વાળો દાખલો ઓર્ડર પર એક્સ વાય વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પર વલય વાય બરાબર માનાંક એક્સ ખબર છે એમ પર વલય એમ આવે ને એમ ચાલો પહેલા તો છેદ બિંદુ રખેલ કરી નાખ્યા અહીંયા છે વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ને વાય બરાબર માનાંક એક્સ થોડીક વાર માટે વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ને વાય બરાબર એક્સ સ્ક્વેર માનીને ચાલો છેદ બિંદુ તો વાય બરાબર માનાંક એક્સ આમાં મૂકી દેવું આવો એક દાખલો આગળ પહેલા સ્વાધ્યાયમાં લગભગ આવેલો માનાંક દૂર કરવા બંને બાજુ શું કરી નાખો સ્ક્વેર લાઠ હશે એક્સ સ્ક્વેર બરાબર એક્સ ની ચાર ઘાત માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ઝીરો એક્સ સ્ક્વેર કોમન કાઉન્સમાં આવશે એક્સ સ્ક્વેર માઇનસ વન એક્સ સ્ક્વેર માઇનસ વન ના અવયવ એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન બરાબર ઝીરો ઝીરો ને સેપરેટ એક્સ બરાબર ઝીરો ઓર એક્સ બરાબર એક ઓર એક્સ બરાબર માઇનસ એક જો એક્સ બરાબર ઝીરો તો વાય કેટલા થશે મૂકી દેવામાં ઝીરો થશે જો એક્સ બરાબર એક તો વાય કેટલા થશે એક થશે જો એક્સ બરાબર માઇનસ એક તો વાય કેટલા થશે માઇનસ એક નું માનાંક એક તો છેદ બિંદુ આવી ગયા શું છે છેદ બિંદુ ઝીરો ઝીરો વન વન માઇનસ વન વન ચાલો ભાઈ આ લેખ એક્સ અક્ષ વાય અક્ષ ચલો પર વલય વાય બરાબર એક્સ સ્ક્વેર વાય અક્ષ પર આવશે તો આપણે આ પર વલય દોરી દીધો આ છે પર વલય વાય બરાબર એક્સ સ્ક્વેર વાય બરાબર માનાંક એક્સ પણ તમને ખ્યાલ આવી જ ગયો છે ઉગમ બિંદુ વાય દોરી દેવાનું આ બાજુનો ભાગ છે તે કહેવાય વાય બરાબર પ્લસ એક્સ આ બાજુનો ભાગ શું કહેવાય વાય બરાબર માઇનસ એક્સ હવે ધ્યાન આપજો વાય ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઓકે પેલા છેદ બિંદુ લખી કાઢો આપણું પહેલું છેદ બિંદુ ઝીરો ઝીરો બીજું કયું વન વન આવેલું ને માઇનસ વન વન આવેલું ચાલો હવે જોજો વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છે ને એ પરવલય છે પરવલય પણ ના હોય તેવું કોઈ બિંદુ તમારે લેવું પડશે ઉગમ બિંદુ તો પરવલય પર છે તો અહીંયા કશે નું લઈ લેવાનું અહીંયા આવે વન ઝીરો ટુ ઝીરો બધું બહુ આવે અહીંયા તો વન ઝીરો એટલે એક્સ બરાબર એક ને વાય બરાબર ઝીરો ઝીરો ગ્રેટર ઓર ઇક્વલ ટુ વન ખોટું મીન્સ કે આ પરવલય જે છે તેના બે ભાગ પર એક આ ઉપરનો ભાગ ને એક આ નીચેનો ભાગ નીચેના ભાગનો બિંદુ સમાધાન નથી કરતું એટલે નીચેનો ભાગ નહીં ઉપરનો આવશે આ પરવલય છે તેની ઉપરનો ભાગ આવશે આજે માનાંક છે તેનો કયો ભાગ તે જોવાનો માનાંક થી બી બે ભાગ પર એક તો ઉપરનો ને એક આ નીચેનો તો જોઈએ આપણે એનો કયો ભાગ આવે એટલે એમાં તો કોઈ ભાગ જ નથી વાય બરાબર માનાંક એક્સ એટલે મીન્સ આ જ તમારે સમજવાનું આ જ બે ભાગ તમારે સમજવાના ખ્યાલ આવશે તમને
એમાં કોઈ ઇનઇક્વાલિટી નથી આપી, મીન્સ કે આ ઉપરનો ભાગ y બરાબર માનાંકમાં x ના આલેખ સાથે આટલા ભાગમાં ઘેરાઈ જશે. કરી નાખજો આ તો આગળ આવેલો યાર, એ જ બધે આટલો થયો કે ખાલી રકમ કઈક અલગ રીતે આપી દીધી, રકમનો લુક બદલી કર્યો. પટાઈ દેજો ને, આ કેટલું થશે 1 0 થી 1 ને રેખામાંથી પર્વ લઈને બાદ કરી દેજો. ત્રિકોણનું ક્ષેત્રફળ પટાઈ દેજો ભાઈ, આવડશે ને? ત્રણ સમીકરણ શોધવાના ત્રણ રેખાના, આમાં થશે કેવું કે બે રેખાના સંકલનમાંથી ત્રીજી રેખા બાદ કરવાની આવશે. છેદ બિંદુ આમાં રેખા આપી, છેદ બિંદુ હોજો, છેદ બિંદુથી લિમિટ ખબર પડે, આમાં થોડીક મહેનત માંગશે. હા આમાં બી એવું જ છે, બે રેખાના સંકલનમાંથી પેલી ત્રીજી રેખા હોય તે બાદ કરી દેવાની. ચાલો બસ રાજ, કાલ પર જવા દેવો, હવે આટલું બાકી રહ્યું તેટલું, થોડુંક જ બાકી રહેલું છે, આમ તો પન્ની પતી રહે. ચાલો તો કઈ નહીં, આજે આપણે આટલું રાખ્યા, 3 દાખલા જેવા બાકી રહેલા છે તે આપણે કાલે કરીશું. ઓકે ચાલો મળીએ આવતીકાલે, આવજો, બાય, જય હિન્દ.